નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો મિત્રો, આની આગળના બ્લોગમાં મેં તમને બતાવ્યું કે ભૌતિકની માનતા પૂરી કરવા રણુજા જતા હતા ત્યાં વચ્ચે રામદેવપીર બાપાનું જન્મસ્થળ, જ્યાં રામદેવપીર બાપા એ અવકાશ માર્ગેથી જમીન ઉપર આવ્યા હતા અને જે એને પરચા પૂર્યા હતા એ બધું ન્યાથી શરૂઆત થઈ હતી અને જ્યાં એનો પગલી હતી એ તમને મેં આગળના બ્લોગમાં નહોતું બતાવ્યું. આજના બ્લોગમાં એ મંદિરની બહાર તે જે રામદેવીર બાપાની પગલી છે ત્યાંથી હું આજનો બ્લોગ શરૂ કરું છું અને આખી જર્ની કન્ટિન્યુ કરવાની છે. તો મિત્રો, છે સુધી બ્લોગ તમે જોજો, તમને બ્લોગ જોવાની બહુ એટલે બહુ મજા આવશે. તો હાલો બ્લોગ કન્ટિન્યુ કરીએ. કા ભૌતિક એને શું કહેવાય? નેજો. રામદેવીર બાપાનો નેજો દર્શન કર્યા. આ વર્ષો જૂનું ઝાડવું છે, ખીજડાનું ઝાડ છે. આ રામદેવપીર બાપાએ પ્રથમ પગલા માંડ્યા હોય એ અહીંયા અને આ પગલા છે. આ એના પગ અત્યારે મૂક્યા છે એટલે બધાને ખબર પડે. આ પગ જોઈને આપણને ખબર પડે કે અહીંયા પગલા પડ્યા થાય અહીંયા, એટલા માટે આ પગ અત્યારે આ બનાવીને મૂકેલા છે. બાકી અહીંયા લખાણ એવું છે, કહે છે બધા એવું કે પ્રથમ પગલા રામદેવપીર બાપાના અવતારમાં આ ઝાડની હેઠે થયેલા. ભૌતિક ઝાડને પગે લાગી લે, રામદેવપીર બાપાના પગલા આ પડ્યા થતા અમારે અડીને પગે લાગી લે. ઓલી બાજુ જા, પ્રથમ પગલા રામદેવપીર બાપાએ આ ઝાડની નીચે આયા પડેલા. રામદેવે દરદર મેળી દોઢ દોઢ પેલા પગલા અહીંયા પડ્યા. તો દર્શન કરી આવ્યા? હા, દર્શન કરી આવ્યા. ગયા ધોવી? હા, મંદિર સારું ને. ઘણી વાર એવા શેતુનભાઈ પપ્પા છે, ઘણી વાર આવી ગયા, અઢાર મહિનામાં આવે છે. ત્યાં જાય પછી બધું અલગ અલગ જાણવા મળે છે. ખરેખર હું છું અહીંયા મજા આવી એવી આગળ મજા આવશે. હાલો તારે મળીએ આગળના વિડીયો ઉપર. તો અમે તો આવી ગયા છીએ પોકરણગઢ. આ પોકરણગઢ ની બજાર અને આ દેખાય છે મહેલ. તો મહેલ માં જઈએ છીએ. હાલો તો મળીએ મહેલ માં. પદ્મ રાજા નો પોકરણગઢ નો મહેલ અને એનો ગેટ અને મેલ 50 રૂપિયા ટિકિટ લેશે. 8 વર્ષના બાળકો થી ઉપર નાની બધાની ટિકિટ લેશે. આ મને એમ છે પેલા ડાયરા ને એવું ભરાતું છે, તારા કહુંબા પાણી પીતાય છે. આ છે ફળિયું, રાજાના મહેલનું. આ પાછો મહેલ છે. આવી રીતના ગઢના કાંગરા છે. આગળ આવેલા છે ઈ myself wondering what had happened to the last 10. I ran away with my life, fast forward, never turned back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs.
ખાટપુડી તો આ છે આગળ મોટું ઉપયોગ મેદાન. આમ મેદાન પણ આમ કઈક સભા ભરતા છે એવું, ફરતી દિવાલ છે, ઝરૂખા છે મૂકેલા, અને રાજા મહારાજાઓને જાવી રીતના ડોકાવાનું હોય ને એવું છે. બાકી અહીંયા આવું કંઈક છે, કોઈકને સજા કે એવું કંઈક આપતા હોય ત્યારે આવું બધું હોતું છે. કંઈક લાગે છે દળવાઈ ઘંટી દેખું વાય માણ ભટ્ટ છે. બાકી દોરડા છે, રાટિયો છે, પાલખી કા કમરા રાજાની પાલખી છે. તોપ છે અને ગોળા. બાબા રામદેવજી જિલ્લા, બાબા રામદેવજી જિલ્લા. રામદેવ બાપાનો ઘોડો ઘોડાની દોરી જરા પકડી લેવી. હાલ જો રામદેવ બાપા. આ બધા જે અંદર રામદેવ બાપાને કંઈક ના કંઈક પરસા પૂરેલા, એ બધા છે હજી ભાટીભાઈ, દાલીભાઈ, રામદેવ સમાધિ દર્શન. આ રાજા મહારાજાને બેહવાનું ગબરો મહેલ છે ભાઈ. ઉપર બધી ફાયરિંગ થાય, મહેલ બહુ મોટો બે કલાક થાય. આપણને એમ થાય કે આ મહેલ બનાવવામાં કેટલા માણસો કામ કર્યું છે, ક્યારે બની રહ્યો હશે. અત્યારે સરકાર એક બ્રિજ બનાવે તો 7-8 વર્ષ વયા જતા, અને વગર
વૈજ્ઞાનિક હોય, એન્જિનિયર હોય, એને કાંઈ લીધી સગવડતા રાખ્યું, છતાં એનું બધું મગજથી પ્લાનથી બનાવ્યું અને આવું ભવ્ય બહુ મોટું અવડી મોટી ઇમારત કઈ રીતે એને ઊભી કરી છે, જેનો પાર જ નથી આવતો. રજવાડા, એ રજવાડા ભાઈ, રજવાડા ની અરે કાંઈ આવે નહીં એ વાત તો હશી, ખૂટતું જ નથી, એક પણ વસ્તુ આપણી ન બને એવું. પોકરણગઢ નો મહેલ તો જોવાઈ ગયો છે, હવે જઈ છીએ રામદેવજી બાપા ના દર્શન કરવા, તો મળીએ આગળના બ્લોગમાં. બાકી મોજ આવી ગયો પોકરણગઢમાં, જે લોકો બનાવ્યું એને ધન્યવાદ, અમારે રહેતા છે અને હજારો ધન્યવાદ, કારણ કે આના માલિક બન્યા હોય એના નસીબ તો કહેવાય ને ભાઈ, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આજ આ ઇમારતના હું ફર્યો આ રજવાડામાં, એટલે મને ધન્યવાદ, તમે આવો તો તમને ધન્યવાદ. હાલો તારે જય બાબારી. તો મિત્રો અહીંયા હું મારા બ્લોગને એન્ડ કરું છું. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ, અને જો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. હજી કાલ આની પછીનો ભાગ આવશે, ત્યાં સુધી બાય બાય.